જય કાબરો મિત્રો, તમારા બધાનું સ્વાગત છે આપણે રહસ્યમય જાણકારી ચેનલ ઉપર। આજે મિત્રો આપણે આ વિડીયોની અંદર માતાજીના દોરા વિશે વાત કરીશું કે આ જે દોરો રહ્યો એ કઈ રીતે બનાવવામાં આવે છે અને શું આપણે દોરો આજે આપણા ઘરે બનાવી શકીએ કે નહીં અને બનાવી શકીએ તો એની વિધિ શું છે, આના વિશે મિત્રો હું તમને આજે આ વિડીયોની અંદર જાણકારી આપવાનો છું। વિડીયો જો તમને ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું તમે ભૂલતા નહીં। तो मित्रों दोरो जे रह्यो ए बे रीतथी बने छे। एक तो रक्षा मंत्र थी के पहला कोईपण देवनो जे रक्षा मंत्र आवे ए रक्षा मंत्र सिद्ध करी लेवो। उदाहरण तरीके हनुमान दानो रक्षा मंत्र छे होम हनुमन्ते रुद्रात्मक काय होम पट। आ सिवाय पण बीजा घणा बधा हनुमान दादाना रक्षा मंत्र छे। आ सिवाय मित्रों भैरव दादा छे, पछी माताजी छे, आवा घणा बधा देव छे, वीरपीठ छे, ए बधायना रक्षा मंत्र छे। હવે આમાંથી તમારે કોઈ પણ એક રક્ષા મંત્ર સિદ્ધ કરી લેવાનો। જ્યારે મિત્રો એ મંત્ર સિદ્ધ થઈ જાય, રેડી, મંત્ર સિદ્ધ કરવું કાંઈ હેલી વસ્તુ નથી। તમને એમ થતું હોય કે અત્યારે ઘણી બધી જગ્યાએ દોરા ધાગાવાળા માણસો છે, પછી તાંત્રિકો બેઠા છે, ભૂવા બેઠા છે, તો મારા ભાઈ હું તમને એક વાત જણાવી દઉં કે એ ભલે બેઠા પણ એ બધા સાચા નથી। એમાંથી અમુક ટકા સાચા હોય, એટલે કે હોમાંથી મૂળ 5% સાચા હોય, બાકીના બધા પૈસા પડાવવાવાળા જ હોય। પછી દોરા ધાગાના નામે પૈસા પડાવે, પછી માતાજીનો પાઠ નાખીને એના નામે પૈસા પડાવે, પછી કંઈક વિધિના બાને પૈસા પડાવે। એટલે ટૂંકમાં તમને કહું તો ભલે દોરા ધાગાવાળા હોય, તાંત્રિક હોય, ભૂવા હોય, ભલે એ બધા બેઠા હોય, રેડી, પણ એમાંથી ઝાઝા ભાગના માણસો ખોટા છે। હવે તમને એમ લાગતું હોય કે ભાઈ આ બધી વસ્તુ તો આવેલી હશે, કારણ કે કેટલા માણસો છે આ બધાએ શીખ્યા છે, પણ મારા ભાઈ હું તમને જણાવી દઉં કે આ બધી વસ્તુ અઘરી છે। કોઈ પણ વસ્તુ સિદ્ધ કરવી એ કાંઈ હેલી વસ્તુ નથી। અને મિત્રો હું તમને જણાવી દઉં કે જો તમારે આના વિશે જાણકારી મેળવી હોય તો આપણી પાસે 10 તંત્ર મંત્ર સાધનાની PDF ફાઇલ બુકો છે। એની અંદર તમને ઘણી બધી સાધનાઓ છે અને મંત્રો છે એની જાણકારી આપવામાં આવેલી છે, વિધિની સાથે કે કઈ રીતે આપણે શું કરવું પડે, કઈ કઈ વસ્તુની જરૂર પડે એમાં, પછી કેવા મંત્ર આવે, કેટલી વખત જાપ કરવા પડે, આવી ઘણી બધી જાણકારી એ બુકની અંદર આપવામાં આવેલી છે। બુકની અંદર હું તમને વાત કરી દઉં તો મેરડી મંત્ર, શિકોત્તર મંત્ર, જોગણી મંત્ર, ઝોંપડી મંત્ર, કાળકા મંત્ર, ચામુંડા મંત્ર, મોમાય મંત્ર, હર્ષિદ્ધિ મંત્ર, આવા મિત્રો ઘણા બધા માતાજીના મંત્ર છે, વીરપીરના મંત્ર છે, મારણ મંત્ર, મોહન મંત્ર, વશીકરણ મંત્ર, આવા ઘણા બધા મંત્રોવાળી બુકો છે। હવે જો તમારે જાણકારી મેળવી હોય કે કેવી રીતે શું કરવું પડે ત્યારે આપણને મંત્રમાં સિદ્ધિ મળે, કઈ રીતે સાધના કરવાની હોય, સાધનામાં કઈ કઈ વસ્તુની જરૂર પડે, ટૂંકમાં તમને કહું તો તમારે જાણકારી માટે જો એ બુક લેવી હોય તો આ વિડીયો ઉપર દેખાઈ રહેલા વોટ્સઅપ નંબર ઉપર તમારે 350 લખી અને મેસેજ કરવાનો રહેશે। 350ની અંદર મિત્રો તમને 10 તંત્ર મંત્ર સાધનાની જે PDF ફાઇલ બુકો રહે એ મોકલી આપવામાં આવશે। જેવો તે તમે 350 લખી અને મેસેજ કરશો એટલે તમને તમારા વોટ્સએપ ઉપર QR કોડ અને UPI આઈડીનો ફોટો મોકલી આપવામાં આવશે। એની મદદથી પહેલાં તમારે 350 રૂપિયાનું પેમેન્ટ કરવાનું રહેશે। જેવો તે મિત્રો તમે 350 રૂપિયાનું પેમેન્ટ કરશો એટલે 5 થી 10 મિનિટની અંદર જ તે તમને તમારા વોટ્સએપ ઉપર એ 10 તંત્ર મંત્ર સાધનાની જે PDF ફાઇલ બુકો રહે એ મોકલી આપવામાં આવશે। તો જે કોઈને એ બુકો લેવામાં રસ હોય, જાણકારી મેળવવામાં રસ હોય તો એ આ વોટ્સએપ નંબર ઉપર મેસેજ કરે। તો હવે મિત્રો આપણે વાત કરીએ કે આ જે દોરો રહ્યો એ દોરો કઈ રીતે બને। તો મિત્રો પહેલી જે રીત છે એ છે રક્ષા મંત્ર, કે તમે રક્ષા મંત્ર સિદ્ધ કર્યો હોય, રક્ષા મંત્ર ભણી અને દોરાને અભિમંત્રિત કરીને કોઈને આપો અને એ દોરો જો એ બાંધે તો એનું રક્ષણ થાય છે। જે ખરાબ શક્તિ રહે, જે નેગેટિવિટી એનર્જી રહે એનાથી એનું રક્ષણ થાય છે। આ સિવાય મિત્રો એવું પણ કહેવામાં આવે છે કે વગર મંત્ર એ ખાલી એમને હાથ ઉપર છે ને કાળો દોરો અથવા તો ગળામાં કાળો દોરો પહેરો ને તો પણ નજર દોષ લાગતો નથી। એમાં તમારે કોઈ પણ મંત્ર નથી બોલવાના કે ના તમારે એમાં કોઈ પણ માતાજીનું નામ લેવાનું, એમને તમારે કાળો એક દોરો લઈને આ તે બાંધી દેવાનો, એનાથી મિત્રો કહેવાય છે કે નજર દોષ નથી લાગતો। આ સિવાય મિત્રો આ ઘણી બધી જગ્યાએ આ દોરા ધાગાના કાર્ય ચાલે છે, રેડી, ન્યાય તમને કહે છે કે ભાઈ જો તમને તાવ આવતો હોય, માથું દુખતું હોય, અડધું માથું દુખતું હોય અને તમે દવા પણ લીધી હોય તો પણ તમને ફરક ન પડતો હોય, તમે આવો એમ દોરો તમને કરી દઈશું, રેડી। હવે મિત્રો આમાં ઘણી બધી જગ્યા એવી છે ન્યા તમે જાઓ ભલે તમને માથું દુખતું હોય, રેડી, અને તમે ઘણી બધી દવા કરાવી હોય છતાં તમને ફરક ન પડ્યો હોય, પણ ન્યા જાઓ અને તમે દોરો બંધાવો એટલે તરત તમને પાછું સારું થઈ જાય, એવી મિત્રો ઘણી બધી જગ્યાઓ છે। પણ એવી ઘણી બધી બીજી પણ જગ્યાઓ છે જ્યાં પૈસા પડાવવામાં આવે છે, એ તમને કહે છે કે ભાઈ તમને ગમે એવો રોગ હોય તમે એક વખત અહીંયા આવો અને એમ તમને દોરો બાંધી દેવો તમારો રોગ સપટી વગાડતા હોય છે, રેડી,
જો તમને માથું દુખતું હોય, તાવ આવતો હોય કે શરીરની અંદર બીજો કોઈ પણ રોગ હોય, એમને દોરો બાંધી દેવી માતાજીનું નામ લઈને, એટલે પછી તમારો રોગ જતો રહે. આવી રીતે મિત્રો એ તમને કહેશે. અને મિત્રો એ દોરાના પૈસા પણ લેશે, રેડી, મફતમાં એ દોરો તમને નથી બાંધતા. અમુક જગ્યાએ મફતમાં બાંધવામાં આવે છે, ત્યાં સારું થઈ જાય છે, રેડી, કારણ કે બધી જગ્યા પાછી ખોટી ન હોય, અમુક જગ્યા હાશી પણ હોય, અને ઝાઝા ભાગની જગ્યા ખોટી હોય, અમુક જ જગ્યા હાશી હોય, પણ ઝાઝા ભાગની જગ્યા જે રહે એ ખોટી હોય. એટલે ટૂંકમાં તમને કહું તો તમારી પાસેથી પૈસા લેવામાં આવે છે અને પછી એ તમને દોરો બાંધે છે અને કાંઈ સારું થતું નથી. હવે મિત્રો આપણે વાત કરીએ તો કે દોરો આપણે શું હાથે આપણે ઘેરે બનાવી શકીએ કે નહીં, તો મિત્રો આનો જવાબ છે હા, તમે તમારા ઘેરે હાથે દોરો બનાવી શકો છો. હવે મિત્રો તમારે જે પણ માતાજીનો દોરો બનાવવો હોય, રેડી, જો કે મિત્રો તમે દેવી દેવતા ઉપર ભરોસો રાખો અને વિશ્વાસ રાખો, તમારે દોરાઈને કાંઈ જરૂર ન પડે, કારણ કે આપણા કુળ દેવી જે રહી આવી આપણા આખા કુળનું રક્ષણ કરે છે, અને આખા કુળમાં મિત્રો તમે પણ આવી જાઓ, એટલે તમારે દોરા ધાગાની કાંઈ પણ જરૂર ન પડે. પણ મિત્રો દોરો કઈ રીતે બનાવવો એની વિધિ જે રહે એ હું તમને જણાવી દઉં. પહેલી વિધિ તો મેં તમને જણાવી કે તમારે કોઈ પણ દેવનો જે રક્ષા મંત્ર આવે એ રક્ષા મંત્ર પહેલાં સિદ્ધ કરવાનો. એ રક્ષા મંત્ર સિદ્ધ મિત્રો એક દિનની અંદર ન થાય, એની વિધિ આવે, એ મંત્રના તમારે જાપ કરવા પડે ઘણી બધી સંખ્યામાં, ત્યાર પછી મિત્રો એ છે ને મંત્ર સિદ્ધ થાય. એના માટે અમુક મંત્ર 21 દિવસમાં સિદ્ધ થાય, અમુક મંત્ર 11 દિવસમાં સિદ્ધ થાય, અમુક મંત્ર 41 દિવસમાં સિદ્ધ થાય. આવી રીતે મિત્રો મંત્રમાં પણ અલગ અલગ દિવસો આવે અને અલગ અલગ જાપની સંખ્યા આવે. જ્યારે મિત્રો એ તમારો મંત્ર સિદ્ધ થઈ જાય પછી મિત્રો એ મંત્ર બોલતા બોલતા તમારે કોઈ પણ એક દોરો લેવાનો, એ દોરા ઉપર ફૂંક મારી અને એ જે દોરો રહ્યો એ તમારે તમારા હાથ ઉપર બાંધી દેવાનો, એટલે મિત્રો તમારા શરીરનું રક્ષણ થાય છે. પણ મિત્રો જો તમે રક્ષા મંત્ર સિદ્ધ કર્યો હોય તો તમારે પછી દોરો બાંધવાની જરૂર ન પડે, રેડી, તમે મંત્ર બોલીને તમારા શરીર ઉપર ફૂંક મારી દો તો પણ મિત્રો તમારા શરીરનું રક્ષણ થાય છે. અને મિત્રો સ્વાકી પણ તમે માનો કે કોઈ એવી જગ્યાએ જાઓ કોઈક સાધક હોય તો એના માટે પણ આ મંત્ર રક્ષા મંત્ર ખૂબ જ અગત્યનો છે, કારણ કે કોઈ પણ તંત્ર મંત્ર સાધના કરતાં પહેલા જે રક્ષા મંત્ર આવે એ રક્ષા મંત્ર અવશ્ય સિદ્ધ કરવો પડે. હવે માનો કે કોઈ મશાનની અંદર તંત્ર મંત્ર સાધના કરવા માટે જાય છે અને એની પાસે રક્ષા મંત્ર છે, તો એ શું કરશે કે રક્ષા મંત્ર બોલતા બોલતા એની ફરતે ફરતે એ ગોળ કુંડાળું કરી નાખશે અને એ ગોળ કુંડાળાની અંદર બેસે, એટલે મિત્રો મશાનની અંદર જે બીજી ખરાબ શક્તિ રહે એ એને નુકસાન પહોંચાડતી નથી. આ સિવાય મિત્રો કહેવાય છે એને સ્વાંકીનો મંત્ર, કે એ મંત્ર બોલે અને તમે તમારી ફરતે ફરતે સ્વાંકી કરી નાખો તો પણ મિત્રો તમારું રક્ષણ થાય છે. હવે મિત્રો વાત એ છે કે જો તમારે સામેવાળા માણસને એ દોરો આપવો હોય તો એના માટે તમારે પહેલાં મંત્ર બોલવાનો, મંત્રથી દોરાને અભિમંત્રિત કરી અને પછી સામેવાળાને આપો ને એ જો એના હાથમાં છે અથવા ગળામાં બાંધે તો એનું પણ રક્ષણ થાય છે. પણ રક્ષણ ક્યારે થાય છે મિત્રો, તો કે તમે રક્ષા મંત્ર પહેલાં સિદ્ધ કર્યો હોય અને એનું પ્રમાણ મળી ગયું હોય કે ભાઈ આ હકીકતમાં રક્ષા મંત્ર સિદ્ધ થઈ ગયો છે, અને પછી એવો દોરો મિત્રો તમે અભિમંત્રિત કરી એ મંત્રથી અભિમંત્રિત કરવાનો, જે રક્ષા મંત્ર આવે ને એ રક્ષા મંત્રથી અભિમંત્રિત કરીને એવો દોરો તમે કોકને આપો તો પછી એનું રક્ષણ થાય છે. બાકી તમે આમને મનમાં કોઈ પણ મંત્ર બોલીને એને આપી દો દોરો કે હાલે ભાઈ તારું રક્ષણ થાય તો એમ કાંઈ થતું નથી. આ સિવાય મિત્રો બીજી રીત છે કે તમને જો માતાજી ઉપર પૂરેપૂરો ભરોસો હોય, માતાજી સાંય બેઠા હોય, રડી, માતાજીને તમારા ઉપર કૃપા હોય અને એવામાં તમે માતાજીનું નામ લઈ અને એ દોરો સામેવાળાને બાંધજો તો પણ માતાજીનું રક્ષણ કરે છે, રેડી. અને મેં તમને આગળ કીધું એમ કે ભાઈ તમે છે ને તમારા કુળદેવી છે, તમારા ઘરના દેવી દેવતા છે એના ઉપર ભરોસો અને વિશ્વાસ રાખો ને તો તમારે પછી કોઈ પણ જાતના દોરા ધાગાની જરૂર પડે નહીં, કારણ કે આપણા કુળદેવી આપણા બધાનું ધ્યાન રાખે છે, આપણા બધાનું એ રક્ષણ કરે છે. તો બસ મિત્રો વિડીયોમાં આટલું જ તે અને આ હતી જાણકારી. જો તમને આ વિડીયો ગમ્યો હોય અને તમે આવા બીજા ઘણા બધા વિડીયો જોવા માગતા હો તો આપણે આ રહસ્યમય જાણકારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઇક કરો અને તમારા બધા મિત્રોની સાથે આ વિડીયોને શેર કરો. તો જય કાળભૈરવ મિત્રો, જય ભોળેનાથ, હર મહાદેવ, હર.